ગુજટોક એટલે કે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ એક્ટ હેઠળ અમરેલીના કાઠી સમાજના આગેવાન પર કરાયેલ કાર્યવાહી દૂર કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ નવો કાયદો ગુજટોક એટલે કે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝેશન એક્ટ હેઠળ અમરેલીમાં ગુનો નોંધાયો છે, જેમાં અમરેલી જિલ્લાના કાઠી સમાજના આગેવાન એવા મુન્નાભાઈ ઉર્ફે શિવરાજભાઈ રબારી સામે ગુજટોકનો ગુનો નોંધાયો છે, જેથી સૂર્ય સેનાના નેશા હેઠળ કાઠી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાના સમાજના આગેવાન ખેડૂત હોય અને સામાજિક કાર્યકર હોય ખોટી રીતે તેઓને ફસાવાયા હોવાની રાવ સાથે તેઓ સામેથી આ કાયદા હેઠળની કાર્યવાહી દૂર કરવા માંગ કરી હતી. જય માતાજી, જય હિન્દ. આજ રોજ તારીખ 13/3/2020 ને શુક્રવારના રોજ અમે સૂર્યસેના તેમજ શ્રી કાઠી સત્રી સમાજ દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ. તો દેવાનું કારણ એ છે કે અમરેલી જિલ્લા પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા જે કાંઈ અમરેલી જેલમાં કાઠી સત્રી સમાજ તેને જે કાંઈ કન્નડગત કરે છે અને એને જેની પાછળ જે કાંઈ ષડયંત્ર કરે છે અને એમાં જે જે ગુના દાખલ કરે છે અને એમાં કે હજી ઘણા ટાઈમથી જે કાંઈ કાઠી સત્રી સમાજ આખે આખો જે કાંઈ છે એ રીબાય છે અને અત્યારે 2 દિવસ પહેલાં જે હમણાં કરમ એક કલમ લગાવી કે ભાઈ ત્રાસવાદી પ્રવૃત્તિને જે આપણે કલમ કહી છે કે એને જે કાંઈ કલમ કહી આપણે ગુજકોટ તો એમાં જે કાંઈ સંડોવણી કરે છે તો એમાં મુન્નાભાઈ તથા અન્ય મિત્રો યુવાનો એને ખાસ કરીને એ કલમ રદ થાય, બરાબર. અને બીજું કે કાઠી છત્રી સમાજ છત્રી આજ તો શું પણ 100 વર્ષ પછી પણ ભારત માતા માટે કોઈ દિવસ ઓળું તો એને મનમાં પણ વિચાર નહીં આવે, તો એના માટે ખાસ અમારે એવું છે કે જે કાંઈ અમરેલી જિલ્લા એસપી સાહેબ તેમજ જે ભાઈ ગૃહમંત્રી તેમજ રૂપાણી સાહેબને ખાસ કહેવાનું કે આ તાત્કાલિક જલ્દીમાં જલ્દી આ જે કલમ લગાવી છે એ દૂર કરે અને કાઠી છત્રી સમાજને જે કાંઈ છે એ જે માન મર્યાદાનો મોભો એના થકી જીવવા દે અને મજા આવશે. જય માતા, ભારત માતા કી જય. અમરેલીના કાઠી સમાજના આગેવાન પરથી ગુજટોકની કાર્યવાહી દૂર કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ, સુરત.